નમસ્કાર મિત્રો, જેતપુર અપડેટમાં સૌનું સ્વાગત છે. મિત્રો, ચોમાસો અત્યારે ચાલી રહ્યું છે. જર્જરિત ઇમારતોને નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે. આમ તો અગ્નિકાંડ સર્જાણો ત્યારબાદ જર્જરિત ઇમારતો, ફાયર એનઓસી વગરની ઇમારતો બધા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવે છે. એમ આ એક ઇમારત છે અહીંયા જેતપુર શહેરના જૂના પાંચપીપળા રોડ ઉપર, જે રાજકોટ રોડથી થોડું જ નીચે ઉતરતા આ સામે મુખ્ય રોડ છે. આ જોઈ શકો આ રોડ, અને તેની સામે જ આ ઇમારત છે. આ જર્જરિત તેનો ભાગ ઘણા સમયથી આ જર્જરિત છે, અને આ બાબતે નગરપાલિકાએ નોટિસ પણ આપી એવું જાણવા મળે છે. અને આજે તેમનો જે સીડીનો ભાગ છે તે ધરાશાયી થઈ અને નીચે પડ્યો, કાટમાળ જે આખો નીચે પડ્યો. સદનસીબે કોઈને ઈજા થઈ નહીં, ગંભીર પ્રકારની કોઈ ઈજા કે કોઈ નીકળ્યું નહીં કે બચી ગયા. બાકી આ જે પડે તો આમાં જેટલા હોય એટલાનું મોત થઈ જાય, મૃત્યુ થઈ જાય તેટલું આનો કાટમાળ ભારે છે. આ જોઈ શકો છો આપ, આ ભાઈ એક અહીંયા છે, દુકાનવાળા છે, અને તેઓ બધા અહીંથી ભાગી રહ્યા છે. આ ઇમારત પડે આમ જોવા આવે છે, આ બાજુ બધા આમ જોવા આવ્યા નીચે દુકાનવાળા, અને આમ કે મારો ફોટો લેવામાં આવી રીતના લોકો છે. બધા સમાચાર બાબતે બધાને એવું હોય કે અહીંયા સમાચાર કરે, પણ બોલવું કોઈને નથી. સમાચાર બધાની ઈચ્છા છે, પરંતુ જેવા સમાચાર આ બાબતે ચાલુ કરીએ એટલે ભાગવા માંડે કે મારો ફોટો લ્યોમાં, મારો ફોટો લ્યોમાં. આ ભાઈ એમ કીધું મારો ફોટો લ્યોમાં. એટલે આ કાટમાળ પડ્યો હોય, આ સમાચારમાં જે બોલે છે, અહીંયા અમે તો આ બાજુ ચાલવાના પણ નથી, પણ અહીંયા જે નીચે દુકાનો ધરાવે છે તે પણ એમ કહે કે અહીંયા અમારે બોલવું નથી. સમાચાર દરેક લોકોને ઈચ્છા હોય કે અમારા વિસ્તારના સમાચાર કરે, પણ બોલવું કોઈને ન હોય. પરંતુ અમારી ફરજ છે કે અમે તો સમાચાર દરેક વિસ્તારના કરીએ. કોઈ ન બોલે તો અમારી નજર સામે છે તે તો અમે બોલી શકીએ કે આ જે બિલ્ડિંગ છે તેની આ સીડી છે, બહારના ભાગમાં સીડી હતી, અને આ સીડી આપ જોઈ શકો કે આ ઇમારતનો આ ભાગ છે આખો જર્જરિત છે. અને આ એને નોટિસ મળી છે, અને બે દિવસ પહેલાં આ બાબતે આ વિસ્તારમાંથી અમને જેતપુર અપડેટને કોલ પણ આવેલો હતો. તે કોલના અનુસંધાને અમે ટાઈમે ન આવી શક્યા. જો ગઈકાલે આવી ગયા હોત તો આ જર્જરિત ભાગ છે તે ધરાશાયી પહેલા સમાચાર થઈ જાય, પણ અત્યારે પણ પહોંચ્યા છીએ તો સમાચાર તો થઈ જ જાય. પરંતુ નગરપાલિકાએ ફક્ત નોટિસ માનીને સંતોષ નથી માની લેવાનો. જો આપણે આ તેઓ આ જર્જરિત ભાગ એકદમ ધરાશાયી થઈને નીચે પડ્યો, અને હજી આ જોઈ શકાય છે કે આટલો બધો ભાગ છે, વજનદાર ભાગ છે આ ઉપરનો, તે પણ ગમે ત્યારે ધરાશાયી થઈ તેવી શક્યતા છે. આખો અહીંયા વળાંક ઉપરનો આ ભાગ છે તે પણ આખો જર્જરિત થઈ ગયો છે, તેની ઉપર વજન છે તે પણ જર્જરિત ભાગ છે. તો આ ટપક ટપક વરસાદ અત્યારે પડી રહ્યો છે, તે વરસાદની અંદર તે આ ભાગ ધરાશાયી થાય, અને અહીંયાથી તો 24 કલાક આ જીવતો રોડ એટલે કે ચાલતો રોડ છે. આપ જોઈ શકો કે આ ઉપર જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવેની બાજુમાં જ આ જૂના પાંચપીપળા રોડ ઉપરનો છે. એટલે અહીંયા આ 24 કલાક લોકોની અવર જવર જોઈ શકો છો કે આ નીચેથી જ પસાર થાય છે. ઉપર તેનો આ ગેલેરીવાળો ખૂણો છે જે જર્જરિત છે, અને નીચેથી વાહનો અને લોકો પણ પસાર થાય છે. તો જો હવે આ જર્જરિત ભાગ છે તે કોઈ ઉપર પડે તો આમાં મોત સિવાય બીજું કંઈ મળે નહીં, કેમકે આમનો કાટમાળનો વજન જ એટલો, આ કાટમાળનો વજન જ એટલો છે કે આમાં આની નીચે કોઈ આવી ગયું હોય તો ચકડાઈ જાય. તો નગરપાલિકાએ નોટિસ મળી એવું જાણવા મળ્યું છે, ખબર નથી આપણે, પણ એવું જાણવા મળ્યું છે. અહીંયા લોકો હોય આપણે તેની પાસેથી જાણવાની કોશિશ કરીએ, જો ભાગવા માંડ્યા બધા કોઈ બોલે તો આપણે જાણીએ. આ ભાઈ પડ્યું ત્યારે કોઈ હતું એટલે કોઈને લાગ્યું એવું, મેં સાંભળ્યું કોઈ લાગ્યું એ રિક્ષાવાળા જે ડ્રાઈવર છે ને એ ભાઈ ટૂંકમાં અંદર થી નીચે ઉપર થી નીચે ઉતરતા, તો હા ઉતરતા હતા ને, તો એ ભાઈ એને ભેગી જ આ સીડી પડી એમ નીચે, અને એ ભાઈ ને હાથમાં લાગી ગઈ, હાથમાં લાગી ગઈ અને ઉપર થી નીચે ઉતરતા. હા ઉતરતા. તો આ ઇમારત ચાલુ છે? આ ઇમારત માં કોઈ માણસ ની અવર જવર ચાલુ છે? હા, એ તો અંદર કેમિકલ નું લીક થયું છે. આ અંદર કારખાનું ચાલુ છે? હા ચાલુ, એટલે ઓમ બી આવે નહીં, પણ કઈક માલ બાલ લેવો હોય ત્યારે આવે. બાકી નગરપાલિકા નોટિસ કરી કે જાણ છે તમને? તો જોઈ શકાય છે કે આમાં એ આપણે તો જે જાણ નહોતી, પરંતુ જાણવા મળ્યું અત્યારે કે કોઈને ઈજા થઈ, પરંતુ ઈજા તો એવી રીતે થઈ કે આ સીડી ઉતરતા હતા અને સીડી ધરાશાયી થઈ ગઈ. આ તો ગંભીર પ્રકારની બાબત કહેવાય, અને ઘોર બેદરકારી કહેવાય કે અહીંયા આ જર્જરિત ઇમારત છે અને લોકોની હજી અવર જવર ચાલુ છે, અને લોકો આમાં આવન જવન કરે છે, તો હવે ઉપર જવાનો કોઈ રસ્તો બંધ થઈ ગયો છે. આ ઇમારત ધારક છે
જેનું એમ જોઈ શકો કે તેને ગેલેરીમાં ઉપર જવાનો રસ્તો કર્યો છે. બાંધકામના તમામ પ્રકારના નિયમો છે જે ઘોડીને પી ગયા છે કે ઇમારતમાં જે ગેલેરીનો ભાગ છે ત્યાંથી ઉપર જવાનો રસ્તો કરેલો, આ સીડી બનાવેલી, અને તે સીડી આખી જર્જરિત તો હતી પરંતુ તેમાં અવરજવર ચાલુ હોય. અને આજે કોઈ વ્યક્તિ છે, કોઈ આ કારખાનામાં કામ કરતા સામેની જે દુકાનદારે જણાવ્યું કે તેઓ આ ઉપર ચડવા જતા આ ભાગ ધરાશે તે સીડી સાથે નીચે આવ્યા, કાટમાળ સાથે નીચે આવ્યા અને તેમને હાથમાં ઈજા થઈ જાય એવું જાણવા મળ્યું. હવે કોણ હોય તે આપણે આ હોસ્પિટલ પાસેથી વિગત મેળવશું થોડી વાર બાદ કે આ ભાઈ જે ઈજાગ્રસ્ત છે તેમનું નામ શું. પરંતુ અત્યારે કહેવાનું એમ થઈ જાય કે અહીંયા આ જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવેની બાજુમાં જ આ ઇમારત છે ને ઇમારત તો જૂના વાંચપેટા રોડ ઉપર આ જીવતો રોડ છે, એટલે કે 24 કલાક ટ્રાફિકથી જોઈ શકાય કે જો અત્યારે વાહન ચાલકો છે અત્યારે જો આ પગપાળા ચાલતા હોય તે આ ગેલેરી છે તે પણ જર્જરિત છે, તેની નીચેથી જ પસાર થતા હોય ને તે ગેલેરી નીચે પડે ધરાશાયી થાય તો અત્યારે જેટલા લોકો ત્યાં નીચેથી પસાર થાય ને તેની ઉપર પડે તે બધા ઈજાગ્રસ્ત બની શકે. તેઓ ઈજાગ્રસ્ત તો આપણે એમ કહીએ કે ઈજાગ્રસ્ત બને તો સારું ગમે, બાકી તો તેમને મોત જ મળે કેમ કે આનો વજન એટલો ભાગ છે, આ જો એટલો ભાગ વજનદાર છે તે પડ્યું હોય. આમાં તો એમ કહે છે કે આની સાથે કોઈ વ્યક્તિ પડ્યું હોય તો ગંભીર બાબત છે. તો હવે આ બાબતે નગરપાલિકાએ નોટિસ આપી પણ નોટિસ નહીં, પરંતુ આમાં તેમને પગલાં જ ભરવા પડે તેવી પરિસ્થિતિ છે આની. આ જોઈ શકો છો ગંભીર પરિસ્થિતિ છે. આ આખો રોડ છે, રોડ ઉપરનો કોર્નરનો જ ભાગ છે, આ કોર્નરનો ભાગ ગમે ત્યારે નીચે ધરાશાયી થાય તેવી શક્યતા છે. આ જોઈ શકો, હું આપને ઝૂમિંગ કરીને બતાવું. આ કોર્નરવાળો ભાગ છે ગેલેરીનો અને ત્યાં નીચેથી અહીંથી લોકો પસાર થતા હોય. તો જોઈ શકાય છે આમાં ગમે ત્યારે આ ધરાશાયી થાય તેવી શક્યતા છે. હવે અહીંયા સામે ગેરેજવાળા લોકો જો કોઈ બોલે તો આપણે દરેકને સમાચાર જોવામાં રસ છે, બોલવામાં કોઈને રસ નથી. બાજુમાં અકસ્માત થાય ગમે તે થાય તો આ TRP ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના બની તે દુર્ઘટનામાં આમ તો સ્થાનિક લોકોનો પણ વાક કહેવાય. જો અત્યારે અહીંયા છીએ તો કોઈ બોલવા તૈયાર ન થતું હોય, સામે ગેરેજ ધરાવતા લોકો પણ એમ કે આપણે બોલતા આપણે ક્યાં બોલવા એવું કંઈ એને પૂછવું છે અઘરું કંઈ, ખાલી અહીંની પરિસ્થિતિ શું છે તેટલું જ જાણવું છે. મોસમ પ્રમાણે પડે ને અને પડેલું છે જોવા પડ્યું ને આવડું મોટું, આ કોક ની ઉપર પડે તો શું થાય, આમાં ઈજા બધા થાય કે એવું જર્જરિત હોય એને આપમેળે પાડી નખાય, પોતાની બિલ્ડિંગ હોય ને આપમેળે પાડી નખાય. તો જોયું મિત્રો અહીંયા જે પસાર થતા લોકો તે કહે છે કે આ જર્જરિત હોય તો જે ઇમારત ધારક છે તેમને પાડી નાખવા જોઈએ આ જર્જરિત ભાગ. પરંતુ અહીંયા આજુબાજુના દુકાનદારો છે, અહીંયા ગેરેજવાળા છે, તે આ બાબતે કોઈ બોલતા નથી. છતાંય આપણે એમ કહીએ કે તે ગેરેજવાળા કે દુકાનદારો છે તેને પણ ઈજા ન પહોંચે તે માટે નગરપાલિકાએ જો આ દુકાન આ ઇમારતના માલિક છે તે આ ભાગ ધારાશાહી જર્જરિત ન કરે તો નગરપાલિકાએ અહીંયા આવી અને આ જર્જરિત કરી નાખવો જોઈએ. પછી જેનો ખર્ચ થાય, જે ખર્ચ થાય જે દૂર કરવાનો હતો તેની નોટિસ તે વસૂલવો જોઈએ આ ઇમારત ધારક પાસે, જેથી કરીને તેમને પણ ખબર પડે કે આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. તે પગલાં નથી ભરતા આ બાબતે આ ભાગ દૂર કરવાના. અને આવી તો અને જેતપુરમાં જર્જરિત ઇમારતો છે તે ઇમારતોને તાત્કાલિક અત્યારે ચોમાસામાં વરસાદી વાતાવરણ છે, ભેજવાળું વાતાવરણ છે, તેમાં ધરાશાયી થવાની શક્યતા વધારે રહે છે. તો મિત્રો અત્યારે આપણે જેતપુર શહેરના જૂના પાજપીપળા રોડ ઉપર ઉપસ્થિત છીએ અને મારી પાછળ આપ જોઈ શકો છો આ ઇમારતનો ભાગ જર્જરિત છે અને એક ભાગ સીડીનો ભાગ ધરાશાયી થયો અને તેની ઉપર એક વ્યક્તિ આ સીડી ઉપરથી ચાલતા હતા અને તે નીચે આવ્યા છે સીડીના કાટમાળ સાથે, તેમને ઈજા પહોંચી છે અને આવું ગંભીર ઈજા ન બીજા કોઈને ન પહોંચે તેના માટે તેના ઇમારત છે જેનો ભાગ જર્જરિત છે તે નગરપાલિકાએ ધરાશાયી કરી નાખવો જોઈએ. ધારા નગરપાલિકાએ નોટિસ આપી છે, છતાં પણ આ બિલ્ડિંગ ધારક એવું જાણવા મળ્યું છે નોટિસ આપી છે, ખબર નથી આપણને પણ જાણવા મળ્યું છે. તો જો પણ ધરાશાયી ન કરતા હોય તો નગરપાલિકાએ આવી અને ધરાશાયી કરી અને જે કોઈ ચાર્જ થાય તે આ ઇમારત ધારક પાસેથી વસૂલ કરવો જોઈએ, જેથી કરીને કોઈ કોઈને ઈજા ન પહોંચે. હવે આ બીજા એક વ્યક્તિએ બોલવા નોટિસ આપી એમ તો હું બોલું છું, તમે કંઈક બોલવા માંગતા હોય તો કહીએ આપણે. હા નોટિસ આપી તો હું કહું છું, એટલે હું એમ કહું છું તો હવે આની પાસે ચાર્જ વસૂલી અને પછી તેની પાસેથી આ જર્જરિત ભાગ દૂર કરાવવો જોઈએ અથવા નગરપાલિકાએ દૂર કરવો જોઈએ. ઇતેશ રોડ, જેતપુર અપડેટ, જેતપુર.